नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय पर्यावरण आज आप 22मा पाठ की शुरुआत करीशु। 22मो पाठ छे आपणो पटोळा। अने आ पटोळा शब्द थी तो आपणे बधा परिचित छीए ने। पटोळा क्यां बने छे? पाटणमां, आपणा शहेरमां, आपणे ज्यां रहीए छीए त्यां। हवे पटोळा विशे चर्चा करीए ए पहेला पाटण जे अत्यारे जिल्लो छे पण घणा वर्षो पहला एटले के ईस्वीसन 1745 नी अंदर वनराज चावड़ा नामना जे राजा हता ए राजाए पाटण नी स्थापना करी हती। अने ए वखते पाटण ए गुजरात नी राजधानी हती। जेवी रीते अत्यारे गांधीनगर गुजरात नी राजधानी छे एवी रीते पाटण ए वखते गुजरात नी राजधानी हतुं। लगभग 700 वर्ष सुधी लगभग ए गुजरात नी राजधानी रह्युं। જ્યારે રાજા મુસ્લિમ રાજા અહમદશાહ આવી અને પાટણ પર ચઢાઈ કરી ત્યાર પછી તેણે પાટણની જગ્યાએ અમદાવાદને રાજધાની તરીકે ઘોષિત કરી, એટલે કે અમદાવાદને રાજધાની બનાવી। અને એ વખતે પાટણ એવું કહેવાય છે કે મોટા મોટા જે 10 શહેરો છે ને, એ 10 શહેરોની અંદર પાટણનો સમાવેશ થતો હતો। એનું બાંધકામ એટલે ઘરોનું અને જે મોટા મોટા મકાનોનું બધાનું બાંધકામ, જે મહેલો હતા એના જે શેરી મહોલ્લા અને બધાની જે ગોઠવણી હતી, એ ગોઠવણી ને બધું ખૂબ જ એ જમાનાની અંદર ખૂબ જ સુંદર, એટલે કે આર્કિટેક્ચર કામ ખૂબ જ વખાણાતું હતું। અને એની ઉપરથી જ રાજા મુસ્લિમ રાજા જે અહમદશાહ હતા, એમણે અમદાવાદની સ્થાપના કરીને એટલે પાટણ ઉપરથી જ એનું નકશીકામ ને બધું જ, શેરી મોહલ્લા ગલીઓ બધું જ એને પાટણ ઉપરથી જ અમદાવાદની સ્થાપના કરી, એની રચના પણ એને એ રીતે કરી। આપણા જે લાલ આપણા અહીંયા જે 3 દરવાજા છે એ ત્યાં એને લાલ દરવાજામાં પણ એ રીતે 3 દરવાજા ને બધું બાંધ્યું છે, પણ એ ઘણા વર્ષો પછી બંધાયું એટલે એ થોડું ભવ્ય છે બરાબર। અને એમાં પાટણની અંદર એમાં જે સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, જે આ બે વસ્તુઓ છે, એમાં રાણકી વાવ એ વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન પામેલી છે બરાબર। ચલણી નાણાની અંદર પણ એની તમને છાપ જોવા મળે છે। અને રાણકી વાવની સ્થાપના કોણે કરી હતી? બાળકો, રાણી ઉદયમતીએ બરાબર। અને પાટણ નગરની સ્થાપના વનરાજ ચાવડાએ, એ વખતે છે ને પાટણ અણગીલપુર પાટણ તરીકે ઓળખાતું હતું। અને કે એ વખતે જયારે એને પાટણની સ્થાપના કરી ને ત્યારે પાટણના નામથી નતું ઓળખાતું, અણગીલપુર પાટણ। વનરાજ ચાવડાનો એક મિત્ર હોય છે, ભરવાડ હોય છે, એનું નામ અણગીલ ભરવાડ હોય છે। અને એ મિત્ર એને ખૂબ જ મદદ કરી હોય છે અને એનો મિત્રની યાદમાં એણે પોતાના પાટણ પોતાના શહેરનું નામ અણગીલપુર પાટણ આપ્યું અને પછી ધીમે ધીમે પાટણના નામથી જાહેર થયું। ત્યાર પછી ધીમે ધીમે જયારે અમદાવાદ રાજધાની બની પછી પાટણ ધીમે ધીમે થોડો વિકાસ અટકી પડ્યો બરાબર। જે વખતે રાજધાની હોય એ વખતે જે પાટણને મહત્વ અપાતું હતું એ થોડું થોડું ઓછું થઈ ગયું। અને છેલ્લે 2 ઓક્ટોબર 1997 પાટણને જિલ્લા તરીકે, પહેલા પાટણ તાલુકો હતો પણ 1997 2 ઓક્ટોબરે પાટણને અલગ જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો। પહેલા મહેસાણા જિલ્લાની અંદર આવતું હતું, પછી મહેસાણા જિલ્લામાં છૂટું થઈ અને પાટણને અલગ જિલ્લાનો દરજ્જો મળ્યો। હવે આ પાટણની એ વખતે જ્યારે ચાવડા અને ચૌખાણા વંશના બધા રાજાઓ હતા ને, તો એ રાજાઓ એમના જે પોશાકો હતા, જૈન ધર્મ હતો, કયો ધર્મ અપનાવતા હતા? જૈન ધર્મ અપનાવતા હતા। અને એ વખતે ઘણા બધા વાણિયાઓ પણ પાટણમાં હતા, અત્યારે જે બોમ્બે ગયેલા મોટે ભાગે વાણિયાઓ બધા જ પાટણના ગણાય છે। પાટણમાં તમે જૂના પાટણમાં એટલે કે હિંગણા ચાકર પછીનું જે પાટણ છે ને, હિંગણા ચાકર પછી ગીમડાનો વિસ્તાર આવે, સાલવી વાળો આવે, એ બધું જ આવે, તો એ પટ્ટાની અંદર વાણિયાઓના હજી પણ જૂના જૂના ઘરો તમને જોવા મળે છે કે જે વાર તહેવાર અથવા તો દિવાળી કોઈ પ્રસંગમાં જ ખુલતા હોય છે। અને એ બધા મહોલ્લાનો ઉલ્લેખ પણ પાટણની પ્રભુતા ના જે 3 ભાગ છે પાઠ્યપુસ્તકો એ બધાની અંદર કરેલ છે। દરેક મહેલાની અંદર લગભગ 13 અક્ષર જોવા મળે છે। તો એ વખતે રાજા છે ને
અને આ જે જૈન પરિવારો છે એ જયારે ભગવાનની પૂજા કરતા ને ત્યારે રેશમના કપડા પહેરી અને બેસતા હતા અને એ જે કપડા કે જે સાલ ઓઢતા કે જે સાડી પહેરતા એ પટોળાના નામથી ઓળખાતું હતું અને એ વખતે લગભગ 600-700 જેટલા સાલવી પરિવારો આ પટોળા બનાવવાનો ધંધો કરતા હતા એમાંથી અત્યારે ઘણા ઘણા 4-5-500 પરિવારો કરે છે અત્યારે બરાબર અહીંયા પટોળા હાઉસ કરીને તમે રાજીવાવ જાઓ એટલે મ્યુઝિયમની સામે પટોળા હાઉસ કરી અને આખું પટોળાનું પ્રદર્શન પણ ગોઠવેલું છે તો પટોળા હાઉસની અંદર તમે જયારે પણ મુલાકાત ના લીધી હોય જાઓ તો ત્યાં મુલાકાત લેશો એટલે તમને આખું પટોળાનો ઇતિહાસ જાણવા મળશે અને આ પટોળા વિશે એવું કહેવાય છે કે પટોળું છે ને કેટલાય વર્ષ સુધી 100 વર્ષ સુધી એને તમે પહેરો તો હોય કશું થતું નથી કેટલું મજબૂત હોય એને હાથ વણાટથી બનાવવામાં આવે છે રેશમના તાંતણા હોય એની ઉપર કલર ચડાવી અને હાથેથી ગૂંથી વણી અને એક એક તાર કાળજીપૂર્વક બાંધી અને બનાવવામાં આવે છે એ બનાવવામાં કોઈ મશીનનો કે એનો ઉપયોગ થતો નથી અને લગભગ 6-8 મહિના જેવું પટોળાની ડિઝાઇન બનાવવાની અંદર 12 મહિનામાં થઈ જાય છે જેવી એની ડિઝાઇન અને જેવું પટોળું એટલી એને બધા સમય લાગે છે 2-3 કારીગરો મથે તો પણ 6-12 મહિનાનો સમય પટોળું લેતું હોય છે અને એનો ભાવ પણ અત્યારે કિંમતમાં પણ ખૂબ જ મોંઘો મળે છે અને પટોળાની એવી ખાસિયત છે કે પટોળાને બાળકો તમે બંને બાજુ પહેરી શકો છો તમે એને સાડીને મમ્મી તમે કોઈક વખત જોજો કોઈ સાડીની નીચે છે ને કોટનને પટ્ટી જેને આપણે ફોલ કહીએ છીએ એ ચડાયેલું હોય છે પણ પટોળાને એવું કંઈ ચડાવવામાં આવતું નથી અને પટોળાને તમે ઊંધું ને સીધું ગમે તે રીતે પહેરી શકો તમને ખબર જ ના પડે બંને બાજુ સીધું હોય છે બરોબર અને એ પટોળા પરથી ઘણા બધા ગીતો પણ બન્યા છે ગરબા પણ બન્યા છે તમે એ ગરબો સાંભળ્યો હશે છેલ્લા જીવે મારી હાથો પાટણથી પટોળા મોંઘા લાવજો એ સિવાય પાટણથી પટોળા મંગાવો રાજ તો ઘણા બધા ગરબા લોકગીતો ઘણું બધું આ પટોળા પરથી બનેલું છે અને અત્યારે પણ આ 5-6 જેટલા જે સાલવી પરિવારો છે એ પરિવારો દ્વારા પટોળા બનાવાય છે આખા વિશ્વની અંદર પટોળા ઘણી બધી જગ્યાએ મળે છે રાજકોટનું પટોળું આવે છે જામનગરનું આવે છે બીજા રાજ્યની અંદર પણ બને છે પણ આ બધાની અંદર જે પાટણનું પટોળું છે એ પટોળું ખૂબ જ લાંબા વર્ષો 100 વર્ષ સુધી એને કશું થતું નથી બે બાજુ પહેરાય છે અને એની ઉપર એક કહેવત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એટલે કે પટોળું ફાટી જાય પણ એની ઉપર જે ચિત્રકામ ને બધું કરવામાં આવ્યું હોય ને એને કશું જ થતું નથી અને પટોળાને તો 100 વર્ષ સુધી પણ કશું નથી થતું અત્યારે તમે પટોળા હાઉસમાં જશો તો એ વખતના જયારે આપણે અગાઉ મેં વાત કરી કે પાટણની અંદર એ વખતે જૈન ધર્મ ખૂબ જ ચાલતો હતો જૈન ધર્મના વાણિયાઓ લોકો ખૂબ જ રહેતા હતા અને અને જૈન ધર્મના જે ધર્મગુરુ એટલે કે હેમચંદ્રાચાર્ય તમે જૂની બીએમ સ્કૂલ જે છે એટલે કે બજારમાંથી તમે અંદરની બાજુ જાઓ એટલે પાંજરા પોળ આગળ ત્યાં હેમચંદ્રાચાર્યનું ગ્રંથાલય છે અને ત્યાં એ વખતે જે સહી અને જે ગ્રંથોનો ઉપયોગ કરતા હતા એ બધું અત્યારે છે એમની વાપરેલી સહી એમની વાપરેલી પીછી જ્યાંથી લખતા હતા એમના લખેલા ગ્રંથો એ બધું જ અત્યારે ત્યાં હાજર છે તમે ત્યાં જાઓ તો એ તમને બધું જ એ બધું જોવા મળે છે તો એ હેમચંદ્રાચાર્ય જયારે એમનો જૈન ધર્મનો ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન આ જયારે ગ્રંથની રચના કરી ને ત્યારે રાજા એ વખતે હાથી પર એમને બેસાડી ગ્રંથ લઈ અને આખા પાટણ નગરની અંદર એમની શોભાયાત્રા કરી હતી અને એ વખતે પણ એમને પટોળાની જે સાલ ઉઘાડવામાં આવી હતી ને એ સાલ જે એમને એ વખતે ઉઘાડવામાં આવી હતી એ સાલ અત્યારે પણ તમને પટોળા હાઉસની અંદર જોવા મળશે તો ખરેખર આ હેમચંદ્રાચાર્યનું ગ્રંથાલય પટોળા હાઉસ મ્યુઝિયમ રાણકીવાવ સહસ્ત્રલિંગ તળાવ આ બધું આપણું પાટણની જોવાલાયક વસ્તુની અંદર આવે બરાબર માટીના રમકડા દેવડા આ તો બધું છે જ પણ એ સિવાય આ બધું જોવાની અંદર આવે છે તો હવે તમે જ્યારે પણ જાઓ ને ફરવાની ઈચ્છા થાય તો આ બધી જગ્યાની એક વખત તો મુલાકાત લેજો બરાબર અને આ પટોળા ઉપર તમને ખબર છે બાળકો જે સાડી અને સાલ આવે છે ને દુપટ્ટા આવે એની ઉપર હાથી ઘોડા પોપટ પીપળાના પાન બીજી નાની નાની પત્તીઓ અને આવા બધા ચિત્રો
વણી અને એની ડિઝાઇન બનાવવાનું. તો પટોળો જુઓ તો તમને ખબર પડે કે આ પાંદડાની ડિઝાઇન છે, હાથીની ઘોડાની ડિઝાઇન છે, આ પોપટની ડિઝાઇન છે. તો આવી બધી ડિઝાઇન અને પહેરવામાં ખૂબ જ સુંદર. તમે 7-25 જાતની સાડી પહેરીને ઉભા હોય ગમે તેવી મોંઘી, પણ જયારે તમે પટોળું પહેરીને ઉભા હોય ને એનો આખું એનો દેખાવ જ અલગ લાગે છે. તો પટોળું પહેરવાની કોને ઈચ્છા ના થાય, બધાની ઈચ્છા થાય ને. પણ પટોળું ખૂબ જ મોંઘું આવે છે અત્યારે. હવે 15-20-25 હજાર થી પટોળાની શરૂઆત થાય છે. તો મધ્યમ વર્ગના લોકો પણ એ પટોળું કોઈ ઘરના સારા પ્રસંગની અંદર પહેરી શકે છે, બરાબર. તો 650 વર્ષ સુધી લગભગ ગુજરાતની રાજધાની રહ્યું પાટણ, અને ત્યાર પછી અમદાવાદ રાજધાની થયું, અને છેલ્લે 2 ઓક્ટોબર 1947 ની અંદર જિલ્લો બન્યો. હવે આગળના વિડીયોની અંદર આપણે પટોળા વિશેનો અભ્યાસ કરીશું.